નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર. દોસ્તો, LRD કોન્સ્ટેબલ અને PSI ભરતીના એપ્રિલ મહિનામાં ફોર્મ ભરાઈ ગયા છે. આશા રાખીશ કે તમામે એ સમયે ફોર્મ ભર્યા હશે. જે પણ મિત્રોની ફી બાકી છે અથવા કોઈ કારણસર એ સમયે ભરી શકતા ન હતા, અથવા તો એવા મિત્રો કે જેમની એજ હવે લાયક થઈ છે, અથવા તો જે મિત્રો હવે બાર પાસ અથવા તો ગ્રેજ્યુએટ થયા છે, તો એવા ઉમેદવારો માટે પણ ફરી એકવાર તપ આપવામાં આવી છે. હાલ ઓજસની વેબસાઇટ પર LRD અને પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાઈ રહ્યા છે. તો આ છે એક બેઝિક વાત. હવે વાત કરીશું હસમુખ પટેલ સરે ગઈકાલે કરેલ મહત્વપૂર્ણ ટ્વીટની. 31 ઓગસ્ટના રોજ હસમુખ પટેલ સરે જે ટ્વીટ કરી હતી LRD અને કોન્સ્ટેબલ અને PSIની, તે બાબત જાણકારી મેળવીશું. દોસ્તો, ટ્વીટ પ્રમાણે અને સાથે સાથે એમણે ઓફિશિયલ વેબસાઇટ પર પણ અપડેટ મૂકી દીધી છે. LRDની આ ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી બાબત અગત્યની સૂચનાઓ છે, જેની અંદર અગત્યની માહિતી છે, જેવી કે પહેલી છે, અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા, પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી ફક્ત લોકરક્ષકની અરજી થઈ ગઈ છે, તો તેમાં શું કરવું એનો જવાબ છે. તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને ફક્ત PSI કેડરમાં નવીસરથી અરજી કન્ફર્મ કરવી. બીજું કે અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા, પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી બોથ PSI લોકરક્ષક કેડરમાં અરજી થઈ ગઈ છે, તો તાજેતરમાં બોથ જે અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને ફક્ત PSI કેડરમાં નવીસરથી અરજી કન્ફર્મ કરવાની છે. ત્રીજું છે કે અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ PSI માટે લાયક ન હતા, તેમ છતાં ભૂલથી બોથમાં અરજી કરેલ હતી પરંતુ તાજેતરમાં PSI માટે લાયક છે, તો હવે અગાઉની બોથ અરજી માની રહેશે કે કેમ કે નવી કરવી પડશે. તો આ કિસ્સામાં અગાઉ જે બોથની અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે બોથમાં ફરીથી નવેસરથી અરજી કન્ફર્મ કરવાની છે. ચોથો ડાઉટ છે કે અગાઉ EWS SCBCનું નોન ક્રિમિનલ સર્ટી ન હોવાના કારણે લોકરક્ષામાં જનરલમાં અરજી કરેલ હતી, હવે હું PSI માટે લાયક છું અને EWS SCBCનું નોન ક્રિમિનલ સર્ટી પણ છે, તો હવે હું બોથ કેટેગરીમાં અરજી કરી શકું કે કેમ, તો ફક્ત PSI કેડરમાં EWS SCBCમાં અરજી કરી શકે. જો બોથમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ ગણવામાં આવશે. પાંચમું છે કે અગાઉ EWS SCBCનું નોન ક્રિમિનલ સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકના જનરલમાં અરજી કરેલ હતી, હવે મારી પાસે EWS SCBCનું નોન ક્રિમિનલ સર્ટી છે, તો હવે શું હું લોકરક્ષક કેડરમાં ફરીથી EWS SCBC કેટેગરીમાં અરજી કરી શકું? તો જવાબ છે ના. જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોએ EWS SCBCનું નોન ક્રિમિનલ સર્ટી કાઢવા માટે પૂરતો સમય હતો, તેમ છતાં આ સર્ટી કાઢવાને બદલે જનરલમાં અરજી કરેલ હોય આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી. તો આ પાંચ ડાઉટ છે અને સાથે ખાસ નોંધ પણ લખવામાં આવી છે કે ઉપરોક્ત મુદ્દા નંબર 1, 2, 3માં જણાવેલ ઉમેદવાર રદ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની છે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ નવેસરથી ભરવાની છે. આ અંગે બોર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં. ઉપરોક્ત મુદ્દા નંબર 1, 2, 3માં જણાવેલ ઉમેદવારે પોલીસ ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો અહીંયા આપેલો છે. આપણે ક્લિક કરીને એકવાર ડાઉનલોડ કરી લઈશું, જોઈશું અરજીનો ફોર્મ, અરજી કઈ રીતની છે. દોસ્તો, ફરી એકવાર આપણે ક્લિક કરીને જે પણ ડાઉનલોડ કરી લઈશું જેથી કરી જે તે ડાઉટ હોય એ દૂર થઈ જાય. તો ફરીથી ડાઉનલોડ કરી લઈશું અને PDF ફોર્મમાં ઓપન કરીશું, ફાયરફોક્સમાં ઓપન કરવાનું નથી. તો અહીંયા ઉમેદવારે પોતાનું નામ, મોબાઈલ નંબર, તારીખ લખવાની છે અને સાથે સાથે જે ડિટેલ છે અહીંયા લખવાની છે અને કઈ કેડર માટે અરજી કરેલ છે અને કન્ફર્મેશન નંબર શું છે અને તાજેતરમાં કરેલ અરજીની વિગત એ બધી લખીને તમારે સહી કરીને ત્યાં મોકલવાનું રહેશે. આ ઉપરાંત ત્રીજો મુદ્દો છે, અરજી ફક્ત પોસ્ટ કુરિયર મારફતે 15 સપ્ટેમ્બર સાંજ સુધીમાં મળે ભરતી બોર્ડને એ રીતથી કરવાની છે. પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, તો ફક્ત તમારે પોસ્ટ કે કુરિયર દ્વારા જ મોકલવાની છે, રૂબરૂ તમારે જવાનું રહેશે નહીં. તો આ છે વિગતવાર માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. લોકરક્ષક ભરતી અને PSI ભરતીની પરીક્ષાની તારીખ, સિલેબસ તેમજ અન્ય અપડેટ માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જોઈન કરી લેજો, જેથી આવનારા સમયમાં તમને માહિતી મળતી રહે. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.